સ્ટ્રેસ જોવા મળે છે. જ્યારે હું કરિયર કાઉન્સેલિંગના સેશન કન્ડક્ટ કરું છું ત્યારે મોટાભાગના બાળકો એક ખાસ પ્રશ્ન લઈને આવતા હોય છે કે અમારે જે પરીક્ષા જેમ જેમ નજીક આવે છે તેમ જો અમારા જે સ્ટ્રેસ થાય છે એના માટે અમારે શું કરવું. અને એ જ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક વાલીઓનો પણ હોય છે, કેમ કે વાલીઓને પણ એવી ઈચ્છા હોય છે કે મારું બાળક સારું ભણે, સારી પરીક્ષા આપે, સારા માર્ક્સ લાવે અને જીવનમાં કંઈક આગળ વધે. એમાં કંઈ ખોટું નથી, પણ એ જે લાગણી આપણે ઊભી કરીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક આપણે આપણા બાળકને વધુ પડતો સ્ટ્રેસ આપી દઈએ છીએ. હવે આ સ્ટ્રેસ ક્યાંથી આવે છે? તો પહેલો સ્ટ્રેસનું એ કારણ છે કે આપણે જે સમાજમાં જે હરીફાઈનો ઊભી કરી છે એના કારણે સ્ટ્રેસ થયું છે. તો કે હરીફાઈ કઈ? તો કે હરીફાઈ એ નથી, આપણે આપણા બાળકને શું ભણાવ્યું છે, બાળકને કેટલું આવડે છે, બાળકમાં કેટલી આવડત છે એના કરતાં પણ ક્યાંક ને ક્યાંક આપણે વધારે આશા રાખીએ છીએ. એ આશા શેની? તો કે ફલાણાનો છોકરો કે ફલાણાની છોકરી કે આનો બાબો, આની બેબી આટલા ટકા લાવી, આ કોર્સમાં આ લેવલ સુધી પહોંચી ગઈ છે તો મારો બાબો કેમ નહીં. અને એ ક્યાંક ને ક્યાંક વાલી તરીકે આપણી જે ઈચ્છાઓ હોય કે મારે ડૉક્ટર બનવું હતું, હું ડૉક્ટર ન બની શક્યો એટલે હું આશા રાખું કે મારો બાળક ડૉક્ટર બને. હવે એ આશા રાખવામાં હું ક્યાંક એ ભૂલી જાઉં છું કે મારા બાળકમાં ડૉક્ટર બનવાની ક્ષમતા છે ખરી? જો એમાં એ ક્ષમતા ન હોય અને જો હું આશા રાખું અને ક્યાંક ને ક્યાંક આપણા બાળકો છે આપણી વાત માને છે અને આપણી ઈચ્છાઓને પૂરી કરવા માટે પોતાની તનતોડ મહેનત કરે છે, ઓકે, પણ ક્યાંક ને ક્યાંક એવું થાય કે એમાં આવડત ન હોય, એટલી આવડત ન હોય કે ડૉક્ટર બની શકે કે એડવોકેટ બની શકે, તેમ છતાં એ જ્યારે આપણી આશા પૂરી કરવા માટે દિવસ રાત એક કરીને મહેનત કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં સ્ટ્રેસ આવે છે. હવે આ સ્ટ્રેસ વાલી તરીકે આપણને કેવી રીતે ખબર પડે કે મારા બાળકમાં સ્ટ્રેસ છે? તો એ આપણે થોડુંક ધ્યાન આપવું પડે. કઈ રીતે ધ્યાન અપાશે? એક, આપણે આપણા બાળક સાથે ખુલ્લા મને ચર્ચા કરવી પડશે કે ભાઈ તારે શું બનવું છે, તારે કરિયરમાં ક્યાં આગળ વધવું છે, તને ભણતરમાં ક્યાં તકલીફ પડી રહી છે, અને એની જે પ્રશ્નો છે એની સાથે એની ચર્ચા કરવી પડશે. ચર્ચા કરી અને એક એના નિરાકરણ માટે આપણે પ્રયત્ન કરવું પડે. અને ખાસ કરીને આપણે આપણા બાળકના મિત્ર બનવું પડશે. જો આપણે આપણા બાળકના મિત્ર બની શકીએ તો મિત્ર ભાવે પોતાના બધા પ્રશ્નોની આપણી સાથે ચર્ચા કરશે અને ક્યાંક ને ક્યાંક એને આપણે આપણા લેવલ ઉપર મદદ કરી શકીશું અને સ્ટ્રેસમાંથી બહાર લાવી શકીશું. નહીં તો આપણે સમાજમાં જે જોઈએ છે કે નાની ઉંમરના બાળકો સુસાઇડ કરે છે. હવે એ આવ્યું ક્યાંથી? નાની ઉંમરે હાર્ટ એટેક આવે છે એ આવ્યું ક્યાંથી? એનું બધા પાછળનું મુખ્ય કારણ સ્ટ્રેસ છે. આપણે બાળકોને સ્ટ્રેસમાંથી બચાવવા જોઈશે. હવે પ્રશ્ન થાય છે કે વિદ્યાર્થી તરીકે મારે શું કરવું? જો તમે વિદ્યાર્થી તરીકે સ્ટ્રેસમાંથી બહાર આવતા માંગતા હોય તો તમારે પહેલાં સ્વીકારવું પડે કે તમને સ્ટ્રેસ છે. હવે પ્રશ્ન એ થાય કે બાળક તરીકે વિદ્યાર્થી તરીકે મને કેવી રીતે ખબર પડે કે હું સ્ટ્રેસમાં છું? કેમ કે સ્ટ્રેસ એ એવી વસ્તુ છે જેમાં મોટાભાગના લોકો એ વસ્તુને સ્વીકારવા તૈયાર જ નથી. એ સ્વીકારતા જ નથી કે મને સ્ટ્રેસ છે, કેમ કે એ બીજી કોઈ એવી બીમારી નથી. તાવ આવે તો તમને ખબર પડે કે મારું શરીર ગરમ થઈ ગયું છે, તમે સ્વીકારો કે મને તાવ આવ્યો, તમે ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટરની દવા લો, દવા નિયમિત લો અને તાવ મટી જાય. હવે અહીંયા સ્ટ્રેસમાં એવું કશું હોતું નથી એટલે આપણે સ્વીકારતા નથી. હવે આપણે સ્વીકારવું પડે. તો કેવી રીતે ખબર પડે કે મને સ્ટ્રેસ થઈ છે? જો તમને રાત્રે બરોબર ઊંઘ ન આવે, જમવાનું ન ભાવતું હોય, ઘણી વખત કોકની સાથે વાત કરવાનું મન ન થતું હોય અને એક લેવલ ઉપર જો વાત કરો તો ઘણી વખત આત્મહત્યાના વિચારો પણ આવતા હોય છે, આ બધા જે સિમ્પટમ છે, આ બધા જે ઉદાહરણ છે એ બધા ક્યાંક ને ક્યાંક તમારામાં સ્ટ્રેસ છે એવું બતાવે છે. તમે ભણવા બેસો છો પણ એક વિષય ઉપર તમે એકાગ્રતા કેળવી શકતા નથી, કોન્સન્ટ્રેશન કરી શકતા નથી. ગણિત ચાલુ કર્યું, થોડીક વાર થઈ અને ગુજરાતીમાં ગયા, ગુજરાતી વાંચવાનું ચાલુ કર્યું, મજા ન આવી, થોડી વાર થયું, બીજા વિષયમાં ગયા. હવે આ તમે એક વિષય ઉપર જો ફોકસ નથી કરી શકતા તો એ તમારા અંદર સ્ટ્રેસ છે એવું બતાવે. એટલે પહેલી વસ્તુ, આપણે આ સ્ટ્રેસનું સ્વીકાર કરવો પડશે. બીજું, એક વખત તમે સ્વીકાર કરી લો પછી તમે તપાસ કરો કે આ સ્ટ્રેસ મારામાં આવ્યો ક્યાંથી. હવે એના ઘણા બધા કારણ હોય. એક, આપણી આવડત આપણી ક્ષમતા કરતાં વધારે કંઈક આપણે કરવાનો પ્રયત્ન કરતા હોય તો પણ સ્ટ્રેસ આવે. એટલે આપણે સૌથી પહેલાં એ સ્ટ્રેસના કારણોની તપાસ કરવી પડે. અને એમાં વ્યક્તિ તરીકે હું તમને એક સારું સલાહ એવી આપીશ કે તમને જો લાગતું હોય કે મને સ્ટ્રેસ છે તો સૌથી પહેલાં તમારા વાલી, તમારા વડીલો, તમારા મિત્રો, તમારા શિક્ષકો એમની સાથે ચર્ચા કરો. અને જો ચર્ચા કરશો તો એ તમને યોગ્ય માર્ગદર્શન આપશે. અને બીજો પ્રશ્ન થાય છે કે મારામાં ક્ષમતા છે, આવડત છે, પણ થયું શું? આખું વર્ષ પતવા આવ્યું
આખા વર્ષમાં આપણે ભણવામાં ધ્યાન નથી આપ્યું, હવે બોર્ડની પરીક્ષા નજીક આવી, તો હવે શું કરવું? પછી શું કરીએ છીએ આપણે વિદ્યાર્થી તરીકે? આપણે એક કામ કરીએ, આટલા દિવસો, આટલા વિષય, આટલા કલાક અને અમુક વિષયો અમુક કલાકોમાં પૂરા કરવા જ, એવું આપણે પ્લાનિંગ કરી લઈએ છીએ. ખરેખર બોર્ડની પરીક્ષા છે કે છેલ્લા 3 મહિનાની નથી. જ્યારે તમે બોર્ડની પરીક્ષા કહો છો ત્યારે આખા વર્ષની તૈયારી છે. જો તમે આખું વર્ષ નિયમિતપણે સ્કૂલમાં ગયા હોય, નિયમિતપણે વાંચન કર્યું હોય, નિયમિતપણે ગૃહકાર્ય કર્યું હોય, તો તમને સ્ટ્રેસ ન થાય. એટલે જરૂરી છે કે તમે જે વિષય ઉપર અભ્યાસ કરો છો એનું તમારે પ્રોપર પ્લાનિંગ કરવું પડે. હવે પ્રશ્ન એ છે કે બોર્ડની પરીક્ષા નજીક આવી ગઈ છે, આખું વર્ષ આપણે વાંચી શક્યા નથી, અને હવે આખા વર્ષનું જે કામ છે એ આપણે થોડા દિવસમાં પતાવવું છે. જેમ કે 4 દિવસ જમ્યા નથી અને હવે 4 દિવસનું ભેગું જમવું છે, હવે જમાશે નહીં જ, એટલે તમને સ્ટ્રેસ થાય. તો હવે જો પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી, તો શું કરવું? તો અમુક ટિપ્સ લેવા જેવી છે. ઓકે, એક ટિપ્સ લેવા જેવી છે. એક ટિપ નંબર 1, તમે તમારું પોતાનું આગોતરું આયોજન કરો. આયોજન કઈ રીતે? તો પહેલાં એક લિસ્ટ બનાવો, કેટલા વિષય છે, કેટલા વિષયમાં તમે તમારી રીતે પોતાની જાતે લખો કે કયા વિષયમાં તમારો અભ્યાસ કેટલો પૂરો થયો છે, કેટલો બાકી છે, અને અંદાજિત તમને કેટલા દિવસ લાગશે. જો તમે વ્યવસ્થિત ગણતરી કરશો તો તમને લાગશે કે અમુક વિષય તો એવા છે કે જેમાં તમારી તૈયારી થયેલી છે, તમારે એટલી બધી મહેનત કરવાની નથી. એની સામે અમુક વિષય એવા છે જ્યાં તમને લાગે છે કે નહીં, ખરેખર મારે હજુ વધારે તૈયારીની જરૂર છે. જો તમે તમારું અગાઉતરું આયોજન કરી અને વિષય પ્રમાણે તબક્કાવાર વાંચનની પ્રક્રિયા પૂરી કરો તો તમને કોઈ પણ સંજોગોમાં સ્ટ્રેસ થશે નહીં અને આપની પરીક્ષા ચોક્કસપણે સૌથી સારી થશે. આપ સૌ સારા માર્ક્સ લાવો, સારા પર્સન્ટેજે ઉત્તીર્ણ થાઓ એવી આશા સાથે આપ સૌનો ધન્યવાદ.